अग्रुणा नाना मंत्री श्री गुजरात माल सेवा वेरा विधेयक क्रमांक 22 जे लईने आव्या छे मने मंत्री श्री ए વેપારીઓને ઘણી બધી છૂટ આપવા માટેની જાહેરાતો કરી છે, પરંતુ જીએસટીનો વિરોધ કરનારી આ પાર્ટી સત્તાસ્થાને માનનીય અધ્યક્ષે આવી છે. આ દેશના અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી નાણામંત્રી તરીકે આ દેશને 91માં જે ઊંચાઈ ઉપર લઈ ગયા અને જીએસટી કાયદો લાવવા માટે તેમણે કરેલા પ્રયાસો ત્યારે વિરોધ કરીને ભારતીય જનતા પાર્ટી વન ટેક્સ મોટી વાતો કરે છે, પરંતુ દાખલ ન થવા દેવા માટે સતત વિરોધ કર્યો અને પછી સરકારને એમ લાગ્યું કે આ જીએસટી કાયદો મનમોહનસિંહજીનો બરાબર હતો અને આ જીએસટી લાવશું તો વેપારીઓને ફાયદો થશે, ઘણા બધા સુધારા વધારા સાથે જીએસટીનું બિલ લાવવા એના કારણે આજે હિન્દુસ્તાનના વેપારીઓ બરબાદ થઈ જાય તે પ્રકારની મુશ્કેલીઓ આ બિલથી નિર્માણ થઈ છે. માન્ય અધ્યક્ષ, ખેડૂતોને આ બિલમાંથી બચાવવા જોઈએ. માન્ય અધ્યક્ષ, ખેડૂતોને બચાવવાને બદલે મર્સિડીઝ લેવા જાવ તો એની ઉપર જીએસટી ઓછો અને ટ્રેક્ટર ખેડૂતનો દીકરો લેવા જાય. હમણાં ટીવી ડિબેટમાં હું સાંભળતો હતો કે જે ખોટી રીતે ટ્રેક્ટર ચલાવે છે અને ખેતીનો ઉપયોગ કરનારા લોકો છે એની ઉપર જીએસટી લાદીને આ ખેતીને બરબાદ થાય તે પ્રકારના પ્રયાસો આ જીએસટી બિલથી થયા છે ત્યારે હું એનો સખત વિરોધ કરું છું. ખેડૂત જગતનો તાત છે, જે જગતનો તાત એકમાત્ર ઉત્પાદન કરનારો 24 કલાક મહેનત કરનારો વ્યક્તિ છે. માન્ય અધ્યક્ષશ્રી, પ્રોસેસિંગ પ્લાન્ટો તો અનેક સ્થપાય છે, પરંતુ ઘઉં ઉત્પાદન કરવા હોય, ચોખા ઉત્પાદન કરવા